ચાલો વિદ્યાર્થી મિત્રો દરેકે જય મહારાજ. આજે આપણે ધોરણ 4 માં કોગો ભણવાનું છે. કોગો વિષય આપણે ગયા પીરિયડ માં જોઈ ગયા હતા, બરાબર? પાના નંબર 15 ઉપર ફોર ફોર દાંત આવ્યા, બરાબર? એ આપણે ગીત પટલ એ ગીત પઠન કરવાનું હતું, એટલે આપણે પઠન પણ કર્યું હતું અને પ્રશ્નોના જવાબ પણ જોયેલા કે હુર હુર જુદી જુદી રીતે બોલો, તો આપણે એ રીતે વાત પણ કરી કે હુર હુર, બરાબર? પછી અક્ષયભાઈનું પરિવર્તન તમને સૌથી વધુ ગમ્યું, તો દાંત આવતા જ અક્ષયભાઈ હુર હુર કરવા લાગ્યા ને એ, બરાબર? પછી અક્ષયભાઈનું અક્ષયનું ગીત સાંભળીને તમને કોણ યાદ આવે કેમ તેમની વાત કહું, તો તમારે અક્ષયભાઈ એમને એમનો પાડોશીનો હોય પિન્ટુ યાદ આવ્યો, જો અને દાંત આવતા તે બધાને બચકા ભરવા લાગ્યો, બરાબર? અને માટી ખાતો હતો એમ એમને લાગ્યો, તો કે છે યાદ આવ્યું. પછી જુઓ, દાંત આવતા હોય એવા કોઈ બાળકે તમને બચકા ભર્યા છે એ અનુભવ તમારા વર્ગમાં કહો. હવે જે નાના બાળકોના દાંત આવતા હોય ને એ હવે બચકા ભરે કે એમના પેઢા છે બહુ વાગે, તમારે અનુભવ કહેવાનો છે. તમારા ઘરમાં કોણ કોણ ભોખું છે તેમને દાંત કેમ નથી, તો દાદા ભોખા હોય, બરાબર? પછી દાદીને પણ દાંતના હોય, દાંત બધા પડી ગયા હોય ને, ઘરડા થાય એટલે એમને દાંત ધીમે ધીમે પડી જાય. પછી તેમને દાંત કેમ નથી, કેમ કે તે ઘરડા છે એટલે, બરાબર? ધીમે ધીમે દાંત એક એક કરીને પડી જાય એટલે ભોખા થઈ જાય. અક્ષયને દાંતનું ચોખ્ખું બનાવીને અપાય કેમ છો એ તમારે લખવાનું છે. પછી ભોખી વ્યક્તિ શું ન ખાઈ શકે, તો ભોખી વ્યક્તિ જે ચાવવાની વસ્તુ હોય ને, ચણા હોય, સફરજન, બરાબર, એવી વસ્તુ ના ખવાય, કેમ કે પછી જે પીડા હોય ને એમાં દુખાવો થાય. એટલે કે છે કે ભોખી વ્યક્તિ શું ન ખાઈ શકે કેમ, તો એમને પીડામાં દુખાવો થાય એટલે, બરાબર? પછી તમને શું ચાવવાનું સૌથી વધુ ગમે, તો શું ચાવવાનું ગમે, તો જે ચાઈ શકે ને, દાંત હોય તો બધું ચાઈ શકે પણ ના હોય તો, બરાબર? તો એમને જેની જેના મોમાં દાંતા હોય એમનાથી લિક્વિડ જ એટલે પ્રવાહી જ એમનાથી પી શકાય. પછી પક્ષી તેમજ પતંગિયા ઈયળ જેવા જંતુ ખોરાક કેવી રીતે ખાય છે, તો પક્ષી ચાંચ વડે ખાય છે ને, પછી પતંગિયા એનો રસ ચૂસે છે અને ઈયળ એ લાડકી ખાય છે. પછી જુઓ, પ્રવૃત્તિ છે કે શબ્દોના અર્જાણો તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. પાના નંબર 16 ઉપર શબ્દોના અણજાણો તે શબ્દનો ઉપયોગ કરી નવા વાક્ય બનાવો. પહેલું છે ભાડું, તો થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત, તો એ વાક્ય આપ્યું છે. આપણે એવું ત્રીજું વાક્ય બનાવવાનું છે, તો પહેલું વાક્ય એમ છે કે ઘરમાં કોઈના લગ્ન હોય ત્યારે કઈ કઈ વસ્તુઓ ભાડે લાવવામાં આવે છે. પછી બીજું છે કે મામાના ગામ જવા કેટલું ભાડું થાય, તો આપણે ત્રીજું વાક્ય બનાવવાનું છે. ચલો ત્રીજું વાક્ય કોણ બનાવશે, તો ત્રીજું વાક્ય એમ થશે, બરાબર? આપણે ત્રીજું ડાયરેક્ટ વાક્ય નક્કી કરીએ છીએ. અમે રિક્ષા ભાડું ન પોસે, રિક્ષા ભાડું ન પોસે. આપણે પહેલા માહિતી લખી લઈએ કે શબ્દો ના ઉપયોગ કરે
પકડી જાય
હવે આપણે ત્રીજું વાક્ય બનાવવાનું બાકી છે, એટલે ત્રીજું વાક્ય આપણે બનાવીશું. જોઈશું.